હેલો એવરીવન, હું ભાવિક ડાભી ફરી વખત આપની સમક્ષ એક નવો ટોપિક લઈને આવ્યો છું. આજનો આપણો ટોપિક છે એક્ટિવ એન્ડ પેસિવ. આજનો આપણો ટોપિક શું છે? એક્ટિવ એન્ડ પેસિવ ટોપિક, બરાબર. એક્ટિવ એન્ડ પેસિવ. હવે ખાસ જોશું કે એક્ટિવ પેસિવ શીખવા માટે આપણે શું શીખવું પડે. સૌથી પહેલાં ટેન્સ શીખવું પડે. આપણને ટેન્સ છે, બરાબર. હવે ટેન્સ આવડતા નહીં તો આપણને કાંઈ આગળ આવડશે નહીં. અને સાથે મેં કીધું હતું બધા લેક્ચરો કે ક્રિયાપદ વર્બ કરતા રહેજો, કારણ કે એક્ટિવ અને પેસિવમાં યાદ રાખજો. ખાસ આપણે કોનો ઉપયોગ કરવાનો છે? વી3નો, ભૂતકૃતનો ઉપયોગ, પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવાનો છે, બરાબર. વી3નો ઉપયોગ કરવાનો છે એમાં એક્ટિવ અને પેસિવ. હવે એક્ટિવ અને પેસિવનું ગુજરાતી તો આપણને બધાને ખબર જ છે, કર્તરી અને કર્મણી. એક્ટિવનું ગુજરાતી શું થશે? કર્તરી અને પેસિવનું કર્મણી, બરાબર. હવે આપણે એના માટે એક્ટિવ વાક્ય જોઈ, ની વાક્યરચના જોઈ. સૌથી પહેલાં એક્ટિવ વાક્યની વાક્યરચના જોઈ. અહીં એ એટલે એક્ટિવ. હવે એક્ટિવની વાક્યરચના શું થશે? તો કે સબ્જેક્ટ, પછી વર્બ એટલે ક્રિયાપદ, અને ઓબ્જેક્ટ, ટૂંકમાં એમ કહી શકું SVO. એક્ટિવ વાક્યરચના શું છે? SVO, બરાબર. હવે પેસિવની વાક્યરચના, પેસિવની વાક્યરચનામાં સૌથી પહેલાં આવશે ઓ, કર્મને આગળ, કારણ કે કર્મણીમાં કર્મ મહાન હોય, બરાબર. એટલે કર્મ આગળ રહેશે, બરાબર. પછી શું આવશે? ટુબીના રૂપ, ટુબીના રૂપ. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ. હમણાં સમજાવું ક્રિયાપદનું ત્રીજું રૂપ. અહીંયા સમજી જ લઈએ આપણે, તો કે V1 to eat, V2 ate, અને V3 eaten. તો ક્રિયાપદનું ત્રીજું રૂપ આ થયું. એટલે આપણે માત્ર પેસિવમાં, મેં કીધું એમ પહેલાં પણ, કે પેસિવમાં V3નો ઉપયોગ કરશું. તો ઓબ્જેક્ટ પ્લસ ટુબીનું રૂપ, ટુબીના રૂપ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી બાય, મહત્વની વસ્તુ જેના દ્વારા ક્રિયા થાય, દ્વારા, બાય. અને આવશે એની સાથે શું આવશે? સબ્જેક્ટ, બરાબર. પછી આવશે અધર વર્ડ, અન્ય શબ્દો, બરાબર. આ જોયું. હવે આપણે એનું કોષ્ટકમાં આની પહેલાં પણ કરાયું હતું પ્રોનાઉનનું, તો સૌથી પહેલાં પણ જોઈ લઈ કોષ્ટકમાં. તો આઈનું શું થશે? બાય મી, મારા દ્વારા. અને ગુજરાતી એમ થશે આના, બરાબર, મારા દ્વારા, બાય મી. વી તો બાય અસ. યુ તો બાય યુ. પછી હી, તે તો બાય હિમ, તેના દ્વારા. શી તો બાય હર. ઈટ તો બાય ઈટ, બરાબર. પછી ધે તો બાય ધેમ. કોઈ એક વ્યક્તિનું નામ હોય તો બાય નેમ, કારણ કે નામનું નામ જ રહેશે, નામ બદલાવવાની જરૂરત નથી. બે નામ હોય તો કે નેમ એન્ડ નેમ. તો અહીંયા પણ શું આવશે? બાય નેમ એન્ડ નેમ, બરાબર. નામનું નામ જ રહેશે. યાદ રાખવાનું છે ખાસ, શું હું કહું, V3નો ઉપયોગ કરવાનો છે પેસિવમાં, બરાબર. અને પછી આ યાદ રાખવાનું છે, આ કોષ્ટક ને વાક્ય રચના યાદ રાખજો આ, બરાબર મિત્રો. હવે આપણે સૌથી પહેલો ટેન્સ આપણે કયો શીખ્યા હતા? તો કે સાદો વર્તમાન કાળ, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાવ એટલે સાદો વર્તમાન કાળ. સાવ એટલે શું થશે? સાદો વર્તમાન કાળ, બરાબર. હવે સાદા વર્તમાન કાળની વાક્યરચના તો તમને આવડતી જ હશે. આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે એક્ટિવ વાક્યરચના ઈ જ છે, બરાબર. સાદા વર્તમાન કાળની વાક્યરચના છે. હવે સાદા વર્તમાન કાળમાં આપણે સૌથી પહેલાં હકાર વાક્ય જોઈએ. હકાર વાક્યને શું કહેશું આપણે ઇંગ્લિશમાં? તો કે આપણે શીખ્યા જઈશું એફર્મેટિવ સેન્ટેન્સીસ. શું કહેશું? એફર્મેટિવ સેન્ટેન્સીસ, બરાબર. હકાર વાક્યો.
હકાર વાક્ય આપણે જોશું, એફર્મેટિવ સેન્ટેન્સ. તો સૌથી પહેલું આપણે એક્ટિવ વાક્ય ઉદાહરણ તરીકે લઈએ, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ એક્ટિવ વાક્ય. એ એટલે એક્ટિવ, બરાબર. એક્ટિવ વાક્ય શું છે? સૌથી પહેલું ઇઝી લઈએ, આઈ ઈટ એન એપલ, બરાબર. આ એન એપલ શું કામ? કારણ કે એક જ સફરજન છે એટલે, અને સાથે એ સ્વર છે એટલે વોવેલ છે એટલે, બરાબર. એક્ટિવ વાક્ય શું છે? આઈ ઈટ એન એપલ, હું સફરજન ખાઉં છું. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, આપણે કીધું એમ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. પેસિવ, પેસિવ શું થશે? ઓબ્જેક્ટ આગળ આવશે, ઓબ્જેક્ટ આગળ લઈ લેવાનું, એન એપલ ઓબ્જેક્ટ આવી ગયું. અને વાક્ય રચનામાં એમ કીધું છે કે ટુ બીના રૂપ, ટુ બીના રૂપ. તો સાદા વર્તમાન કાળના પેસિવ માટે બનાવવા માટેના ટુ બીના રૂપ, ટુ બીના રૂપ શું છે સાદા વર્તમાન કાળના પેસિવ માટે? એમ ઇઝ આર, શું છે? એમ ઇઝ અને આર છે, બરાબર. એમ ઇઝ આર એ સાદા વર્તમાન કાળના પેસિવ વાક્ય માટે બનાવવાના ટુ બીના રૂપ છે. એમ આઈ સાથે, કારણ કે મીનું શું કરવાનું? આઈ કરશો, પેસિવમાં મીનું આઈ કરશો ત્યારે આઈની સાથે ટુ બીના રૂપ કયો આવશે? એમ આવશે, બરાબર. એ તો નિશ્ચિત જ છે. ઇઝ છે એ એકવચન સાથે આવશે, અને આર છે એ બહુવચન સાથે આવશે. હવે આઈ ઈટ એન એપલ, હું સફરજન ખાઉં છું, તો એનું શું થયું? એન એપલ, એક સફરજન છે એટલે એન એપલ ઇઝ આવી ગયું ટુ બીના રૂપ. હવે વી થ્રી, ઈટનું વી થ્રી શું થશે? ઈટન, એન એપલ ઇઝ ઈટન બાય મી, મારા દ્વારા સફરજન ખવાયું છે અથવા ખવાયું, બરાબર. આપણે કહી શકીએ ફરી વાર, એન એપલ ઓબ્જેક્ટ આગળ, પછી ટુ બીના રૂપ, વી થ્રી ક્રિયાપદનું ત્રીજું રૂપ, કોઈ પણ વર્બ હોય, કોઈ પણ સેન્ટેન્સ, કોઈ પણ ટેન્સના સેન્ટેન્સીસનું, બરાબર. તો વી થ્રી મૂકશું, બાય મી, મારા દ્વારા, એટલે બાય છે ભૂલતા નહીં, બરાબર. હવે બીજું સેન્ટેન્સ જોઈ એક્ઝામ્પલ તરીકે. ધે વોચ ટીવી સિરિયલ્સ ડેઇલી, તેઓ દરરોજ ટીવી સિરિયલ જોવે છે. ઓ ચલો જોવું, બરાબર. પેસિવ બનાવીએ તો કે ટીવી સિરિયલ્સ, સિરિયલ્સ છે તો શું આવશે? આર આવશે, બહુવચન છે. અહીંયા એક જ સફરજન છે એટલે ઈઝ આવ્યું, બરાબર. પણ અહીંયા શું આવશે? સિરિયલ્સ છે એટલે શું આવશે? અહીંયા આર આવશે, ટીવી સિરિયલ્સ આર. વોચનું વી થ્રી વોચ્ડ, બરાબર. વોચનું વી થ્રી શું થશે? વોચ્ડ. ટીવી સિરિયલ્સ આર વોચ્ડ. ધેનું ધેમ બાય ધેમ ડેઇલી, અન્ય શબ્દ, બરાબર. ટીવી સિરિયલ્સ આર વોચ્ડ બાય ધેમ, દરરોજ તેઓના દ્વારા ટીવી સિરિયલ્સ જોવાઈ, અને ગુજરાતી એમ થશે, બરાબર. એની પછી ભાવિક સર ટીચીસ અસ ઇંગ્લિશ, ભાવિક સર અમને ઇંગ્લિશ શીખવાડે છે, અસ છે, બરાબર. મૂંઝારો અહીંયા થાય, બરાબર. જોઈએ આપણે આના બે રીતે બનશે, આપણે જોઈ પહેલી રીત જોઈએ આપણે પેસિવ બનાવવામાં. પહેલી રીત આપણે જોઈ તો વી આર, અસનું વી થઈ ગયું, બરાબર. વીનું ટુ બીના રૂપ, વીના વીની સાથે ટુ બીના રૂપ કયા છે? આર છે, કીધું એમ, બરાબર. કારણ કે એ ટુ બીના રૂપ અહીંયા આવે છે, વીની સાથે ટુ બીના રૂપ, અહીંયા પણ સિરિયલ્સની સાથે ટુ બીના રૂપ, અહીંયા વી એટલે બહુવચન છે એટલે આર આવશે એની સાથે. વી આર ટીચનું વી થ્રી ટોટ, વી આર ટોટ ઇંગ્લિશ બાય ભાવિક સર, બરાબર. બીજું સેન્ટેન્સ જોઈ બીજી રીત તો શું આવશે? ઇંગ્લિશ ઇઝ, જોતા રહેજો અહીંયા, ઇંગ્લિશ ઇઝ ટોટ બાય
ભાવિક સર ટુ અસ. હવે સાયન્સ વાળા માટે ખાલી જગ્યા પૂછી શકે, અહીંયા ક્યાં પૂછી શકે, અહીંયા પૂછી શકે, બરાબર. તો મહત્વનું છે આપણા માટે આ સેન્ટેન્સ અથવા આવી આ પેટર્નનું, બરાબર, કારણ કે ખાલી જગ્યા મૂકી શકે છે. બરાબર મિત્રો, આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસ જોયા, હવે એના નેગેટિવ આપણે જોઈએ. હવે નેગેટિવ સેન્ટેન્સીસને જોઈએ આપણે તો તો આપણે શીખ્યા છીએ નેગેટિવ સેન્ટેન્સીસ કાળની અંદર, બરાબર, કાળની અંદર આપણે શીખ્યા. હવે નેગેટિવ સેન્ટેન્સીસને લખવા માટે આપણે એની વાક્ય રચના જોવી પડશે. તો અહીંયા પહેલાં હું ટાઇટલ આપું છું, શું શીખ્યા છીએ આપણે નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સીસ શીખશું આપણે, બરાબર. હવે એની વાક્યરચના જોઈ, એક્ટિવની વાક્યરચના જોઈ નેગેટિવ સેન્ટેન્સીસની. હવે એક્ટિવની વાક્યરચના માટે પહેલાં આવશે સબ્જેક્ટ એટલે કરતા, પછી આવશે ડોન્ટ ડઝન્ટ, બરાબર, પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પહેલું રૂપ, અહીંયા વી વન કહી શકીએ આપણે પહેલું રૂપ, બરાબર. પછી આવશે ઓબ્જેક્ટ એટલે કર્મ, ઓબ્જેક્ટ એટલે કર્મ, બરાબર. અને પછી આવશે અધરવર્ડ એટલે અન્ય શબ્દો. સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, ડોન્ટ ડઝન્ટ ક્રિયાપદનું પહેલું રૂપ, ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો અધરવર્ડ, બરાબર. હવે એની પેસિવની વાક્યરચના જોઈએ આપણે. પેસિવની વાક્યરચના ખાસ ધ્યાન રાખજો, અહીંયા સૌથી પહેલાં આપણે શું આવશે, આગળ કર્મ ઓબ્જેક્ટ આવશે, આગળ શું આવશે, કર્મ આવશે. કર્મ પછી શું આવશે, ટુ બીના રૂપ આવશે, ટુ બીના રૂપ. હવે ટુ બીના રૂપ પછી ડાયરેક્ટ તમારે શું મૂકવાનું છે, નોટ મૂકવાનું. ખાસ યાદ રાખજો, સૌથી પહેલાં ઓબ્જેક્ટ, નકાર વાક્ય માટે શીખીએ છીએ, સૌથી પહેલાં ઓબ્જેક્ટ, પછી ટુ બીના રૂપ, પછી નકાર એટલે સોરી નોટ, બરાબર. પછી વી થ્રી, આ તો ભૂલવાનું નથી, માત્ર વી થ્રી. પછી આવશે સબ્જેક્ટ અને પછી પણ અન્ય શબ્દો, બરાબર છે. હવે આપણે શીખીએ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ આપણે લઈએ તો આઈ ડુ નોટ, છૂટલું કહું છું, ડુ નોટ, આઈ ડુ નોટ અથવા ડોન્ટ પણ કહી શકીએ, હા ને, આઈ ડુ નોટ ઈટ એપલ. ખાલી એપલ મૂક્યું છે, એન લગાડ્યું નથી. આઈ ડુ નોટ ઈટ, હાલો એન લગાડી દઈએ, બરાબર, નકર પ્રશ્ન થાય. આઈ ડુ નોટ ઈટ એન એપલ ડેઈલી, હું દરરોજ સફરજન ખાતો નથી. આ એન છે, એ એન, બરાબર, આઈ ડુ નોટ ઈટ એન એપલ. આ એક્ટિવ વાક્ય છે. હવે એનું પેસિવ બનાવશું, પેસિવ કેવી રીતે બનશે, ખાસ તમને પણ આવડી ગયું છે. હવે એન એપલ, એક સફરજન છે, ઇઝ ટુ બી નો રૂપ, આ ઓબ્જેક્ટ આવી ગયો આગળ, એન પછી ટુ બી નો રૂપ ઇઝ, અને પછી શું મૂકવાનું છે આપણે, નોટ મૂકવાનું છે. તો અહીંયા શું આવશે, એન એપલ ઇઝ નોટ, વી થ્રી શું આવશે, ઈટનું વી થ્રી ઈટન, બરાબર, વી થ્રી આવી ગયું છે. પછી બાય, આઈનું શું થાય, બાય મી, સબ્જેક્ટ આવી ગયું, અને અન્ય શબ્દો શું આવશે, ડેલી, બરાબર. અનકાર વાક્યનું પેસિવ આપણે બનાવ્યું. હજી એક સેન્ટેન્સીસ જોઈએ આપણે, તો સેન્ટેન્સીસ જોઈ, મનીષ ડઝ નોટ કોલ મી. ચાલો પડઘા પડશે હવે, શું કામ કે એમ પાછળ મી આવી ગયું, બરાબર. હવે આપણે જોઈએ એને પણ બનાવીએ સાદી રીતે. તો ખાસ યાદ રાખજો, પાછળ મી છે તો આગળ શું થઈ જાય, આઈ. વાક્યમાં, એક્ટિવ વાક્યમાં પાછળ મી આપેલું છે તો શું થઈ જાય, આઈ થઈ જાય. એમાં કોલ ક્રિયાપદ આપેલું છે, કોલ્ડ થશે આનું વી થ્રી, બરાબર, વાક્ય નકાર છે. એમાં કરતા બીજો આપેલો, બે કરતા છે, એમાં બે કરતા છે, બરાબર. તો શું થાય, આઈનું સાથે ટુ બીનું રૂપ હંમેશા શું આવે, એમ, આઈ એમ નોટ, આઈ એમ નોટ, કોલનું કોલ્ડ વી થ્રી, આઈ એમ નોટ કોલ્ડ બાય મનીષ. ફરીવાર કહું છું, પાછળ મી છે શું થઈ ગયું, આઈ, પાછળ અસ હોય તો આગળ શું થઈ જાય, વી થઈ જાય, અસ તો શું થઈ જાય, વી થઈ જશે, બરાબર. ખાસ યાદ રાખજો. બીજું સેન્ટેન્સીસ આપણે એ જોઈ કે ધ મૂન
doesn't give light. The moon doesn't give light. હવે પેસિવ બનાવીએ તો લાઇટ ઇઝ નોટ ગીવન બાય લાઇટ ઇઝ. લાઇટ એક જ છે બરાબર, લાઇટ એક જ છે. ઇઝ લાઇટ ઇઝ નોટ ગીવન બાય ધ મૂન. ચંદ્ર છે એનું નામ છે એટલે મૂન બરાબર. લાઇટ ઇઝ નોટ ગીવન બાય ધ મૂન. એવી રીતે આપણે જોયા નકાર વાક્ય આપણે જોયા બરાબર મિત્રો. તો ખાસ યાદ રાખજો, નકારના આપણે વાક્ય રચના આવડી જાય તો આપણને સેન્ટેન્સીસ આવડી જાય, અને સાથે ટેન્સ આવડી જાય તો પણ સેન્ટેન્સીસ આપણને આવડી જાય, અને સાથે આપણને વર્બ ક્રિયાપદ કરવા પડશે બરાબર. ચાલો હવે આપણે જોઈ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, પ્રશ્નાર્થના વાક્યો જોઈ લઈએ બરાબર. પ્રશ્નાર્થના વાક્ય આપણે જોતા પહેલાં સૌથી પહેલાં એની વાક્ય રચના જોવી પડશે. વાક્ય રચના જોઈએ આપણે, વાક્ય રચના શું થશે. તો પહેલાં હું ટાઇટલ આપી દઉં છું, અહીંયા શું આપું છું તો કે ઇન્ટરોગેટિવ, એટલે ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય સેન્ટેન્સીસ બરાબર. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યમાં એક્ટિવ વાક્યમાં સૌથી પહેલાં વાક્ય રચના શું આપણે મૂકી છે કે ડુ ડઝ. ડુ ડઝ ક્યાં આવશે, આગળ આવશે, પછી આવશે સબ્જેક્ટ આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે વી વન આવશે, પછી ઓબ્જેક્ટ, અને પછી અધરવર્ડ, અને છેલ્લે પાછી પ્રશ્નાર્થની નિશાની ભૂલવાની નહીં બરાબર. ડુ ડઝ આગળ આવે, સબ્જેક્ટ ક્રિયાપદનું પહેલું રૂપ આવશે, કર્મ આવશે, અન્ય શબ્દ આવશે, અને પછી પ્રશ્નાર્થની નિશાની આવશે. આવી રીતે યાદ રાખી શકીએ. હવે એનું પેસિવની વાક્ય રચના જોઈ, પેસિવમાં વાક્ય રચના જોઈ તો સૌથી પહેલાં આવશે ટુ બીના રૂપ, ટુ બીના રૂપ આવશે, પછી આવશે ઓબ્જેક્ટ કર્મ, પછી આવશે સૌથી પહેલાં ટુ બીના રૂપ, પછી આવશે ઓબ્જેક્ટ, પછી આવશે વી થ્રી ક્રિયાપદનું ત્રીજું રૂપ. પેસિવમાં આપણે મેં કીધું એમ ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આપણે બનાવવાનું છે બરાબર. પછી બાય સાથે શું આવશે, કરતા સબ્જેક્ટ, બાય સાથે શું આવશે, સબ્જેક્ટ કરતા, પછી આવશે અન્ય શબ્દો, અને પછી આવશે પ્રશ્નાર્થની નિશાની બરાબર. ટુ બીના રૂપ સૌથી પહેલાં, પછી આવશે કર્મ ઓબ્જેક્ટ, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃતનું રૂપ બાય કરતા, બાય મી બાય યુ એવી રીતે, પછી અધરવર્ડ ડેઇલી એવરી વીક, અને પ્રશ્નાર્થની નિશાની બરાબર. ચાલો આપણે હવે સેન્ટેન્સીસ જોઈએ, આપણે એક્ઝામ્પલ જોઈ. સૌથી પહેલું એક્ટિવ, ડુ યુ લાઈક જ્યુસ, શું તમને જ્યુસ ગમે છે. આ પ્રશ્નાર્થનું એક્ટિવ વાક્ય છે બરાબર. વાક્ય રચના જોઈ છે કે અહીં ડુ ડઝ આવી ગયું છે, અહીં કરતા આવી ગયા છે, અહીં ક્રિયાપદનું પહેલું રૂપ આવી ગયું છે, અને ઓબ્જેક્ટ કર્મ પણ આવી ગયું છે, અન્ય શબ્દ છે નહીં, અને પ્રશ્નાર્થની નિશાની પણ આવી ગઈ છે. પેસિવ વાક્ય બનાવ્યું, પેસિવ વાક્યમાં જ્યુસ એક જ છે તો શું આવશે, ઇઝ જ્યુસ. ઇઝ જ્યુસ લાઇક્ડ બાય યુ. જ્યુસ એક છે, ટુ બીનું રૂપ સાદો વર્તમાન કાળ શીખીએ છીએ એટલે જ્યુસ એક છે એટલે ઇઝ આવશે. અહીંયા ક્રિયાપદનું કેટલામું રૂપ છે, ત્રીજું રૂપ છે બરાબર. ક્રિયા લાઇક આપણે એમ કહીએ, વી વન એમ કહી શકીએ, લાઇક વી ટુ લાઇક્ડ, અને વી થ્રી લાઇક્ડ, આવી રીતે કહી શકીએ બરાબર. તો આપણે પેસિવમાં માત્ર વી થ્રીનો ઉપયોગ કરવાનો છે. ઇઝ જ્યુસ લાઇક્ડ બાય યુ બરાબર, કરતાની સાથે બાય આવી ગયો છે. પ્રશ્નની નિશાની ભૂલવાની નહીં કારણ કે સેન્ટેન્સીસ છે. હવે એક્ટિવ વાક્ય જોઈ, બીજું ડઝ અમિત, ડઝ અમિત રાઇટ લેટર્સ ડેઇલી. ડઝ અમિત રાઇટ લેટર્સ ડેઇલી, શું અમિત દરરોજ પત્રો લખે છે, આ પ્રશ્ન પૂછ્યો છે. પેસિવ શું થશે, પેસિવમાં સૌથી પહેલાં શું આવશે અહીંયા ટુ બીનો રૂપ, તો કે લેટર્સ અહીંયા જોઈ લેવાનું. લેટર્સ એટલે બહુવચન છે, ખાલી લેટર હોય તો અહીં ઇઝ આવત, પણ લેટર્સ છે તો અહીં શું આવશે, આર આવશે. શું આવશે, આર. આર લેટર્સ, આર લેટર્સ, આર લેટર્સ રાઇટનું વી થ્રી રિટર્ન. રાઇટનું વી થ્રી શું થશે, રિટર્ન થશે બરાબર. રાઇટ રોટ રિટર્ન, આર લેટર્સ રિટર્ન બાય
अमित डेली आर लेटर्स राइट रिटन बाय अमित डेली. शू अमित द्वारा दररोज पत्र लखाय छे? द्वारा. समझाइश मित्रों, कारण के एक्टिव ने पेसिव वाक्य जेवा छे के 11 12 मा अने साथे जाहिर परीक्षाओ सरकारी जाहिर परीक्षाओं में एक्टिव पेसिव ने खूब ज महत्व आपवामां आवेलुं छे. तो याद रखो मित्रों, आपणे सेंटेन्सीस जोया, हूँ तमने होमवर्क में सेंटेन्सीस आपी दू छू. थोड़ाक होमवर्क में तमे लखजो, तमे पण प्रेक्टिस करी शको. राहुल डज नॉट ईट मेंगो. पछी डू यू अरेन्ज धीस पार्टी. पछी वी ड्रिंक वॉटर. आ त्रण सेंटेन्सीस आपेला छे मैं अँ त्रण सेंटेन्सीस बराबर, एनी तमे प्रेक्टिस करजो. तो मित्रों, आपणे एक्टिव ने पेसिव जोया, सादा वर्तमान कालने एक्टिव ने पेसिव जोया, एना त्रणे त्रण फॉर्मेट जोया, हकार, नकार अने प्रश्नार्थ. बराबर छे? હવે મિત્રો, તમે ખાસ પ્રેક્ટિસ કરજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું સાદા ભૂતકાળનું એક્ટિવ અને પેસિવ. થેન્ક યુ વેરી મચ અને પ્રેક્ટિસ કરતા રહેજો.